हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हूँ अजय परमार, अपनी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आपनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज हूँ तमारा माटे धोरण 12 कॉमर्सनू जे आंकड़ाशास्त्र एटले के स्टेट छे ए स्टेटनू चौथु चैप्टर सामयिक श्रेणी। ए सामयिक श्रेणी में स्वाध्याय 4.2 नो दाखला नंबर 1 लईने आव्यो छूँ। मित्रों, जे 4.1 स्वाध्याय छे ए 4.1 स्वाध्याय छे ए आलेखवाली आकृति हती, विकीर्ण आकृतिनी रीत हती। कई हती? तो विकीर्ण आकृतिनी रीत। अने जे आकृतिनी रीत छे ए आपणने बोर्डनी परीक्षामां पूछाती नथी, माटे आपणे एनी पाछळ टाइम बगाड़ीशुं नहीं। एटले के जे स्वाध्याय 4.2 छे न्यूनतम वर्गोनी रीत, एनी अंदर आपणे दाखला नंबर 1 विषयनी माहिती मेळवीशुं। तो चालो सौ प्रथम आपणे रकम जोईए। मित्रों, रकम खास तमारे ध्यानथी वाँचवानी छे कि रकममां शुं वस्तु आपवामां आवी छे वगैरे वगैरे। एक राज्यना जुदा जुदा वर्षोना मृत्युदरनी माहिती नीचेना કોષ્ટકમાં આપવામાં આવી છે। વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો અને તે પરથી વર્ષ 2017ના મૃત્યુદરનું અનુમાન મેળવવાનું છે। હવે આપણને શું આપવામાં આવ્યા છે? વર્ષ આપવામાં આવ્યા છે અને મૃત્યુદર એટલે કે વાય આપી દેવામાં આવ્યો છે। શું આપી દેવામાં આવ્યું છે? વાય। તો આપણે કઈ કોલમ બનાવવી પડશે? તો ફર્સ્ટ ટીની બનાવવી પડશે, એટલે કે 2009નું વર્ષ છે એને શું લેવામાં આવશે? 1 અને 2 અને 3 4 5 6 અને 7। અને શું કીધું છે કે 2017 માટે અન્વયોજન કરવાનું છે? તો હવે કયું આવશે? તો 2016 અને 2017। તો 2016 માટે કયું આવશે? 8। અને 2017 માટે ટી બરાબર કેટલા આવશે? તો 2017 માટે ટી બરાબર કેટલા આવશે? 9। કેટલા આવશે? 9। ત્યારબાદ કઈ કોલમ બનાવવી પડશે? તો ટીવાયની અને બીજી કોલમ કઈ આવશે? ટી સ્ક્વેરની। કઈ આવશે? ટીવાય અને ટી સ્ક્વેર। તો સૌ પ્રથમ આપણે ટેબલ બનાવી દઈએ અને ત્યારબાદ શું કરી દઈશું? ગણતરી કરી દઈશું। તો અહીં મેં ટેબલ બનાવી દીધું છે। ઓકે, સૌ પ્રથમ આપણે ટી લખી દઈએ। તો અહીં શું આવશે? તો અહીં આવશે ટી, અને ટીની વેલ્યુ કેટલી આવશે? તો મેં તમને કીધું તો ચડતા ક્રમમાં લખી દેવાના છે, એટલે કે 3 4 5 6 અને 7। આનો સરવાળો કરી દેવાનો છે, આનો પણ સરવાળો કરી દેવાનો છે। તો ટીનો સરવાળો કેટલો થાય છે? તો ટીનો સરવાળો થાય છે 28, અને સિગ્મા વાય એટલે કે વાયનો સરવાળો થાય છે 49.9। કેટલો થાય છે? 49.9। હવે સૌ પ્રથમ આપણે શું શોધી લેવાનું છે? તો સૌ પ્રથમ આપણે ટી બાર અને વાય બાર શોધી લેવાનું છે। તો ટી બાર બરાબર શું થશે? તો ટી બાર બરાબર સિગ્મા ટીના છેદમાં એન। શું થશે? સિગ્મા ટીના છેદમાં એન। મિત્રો, આ જે પણ ગણતરી છે બધી ગણતરી તમારે ક્યાં કરવાની છે? કોષ્ટકની નીચે। કોષ્ટકની બાજુમાં જગ્યા હોય તો પણ તમારે ગણતરી કરવાની નથી। મારે તમને સમજાવવાનું છે એટલે હું અહીં ગણતરી કરું છું, તમારે અહીં ગણતરી કરવાની નથી। કોઈ પણ ગણતરી હોય એ સ્ટેપ બાય સ્ટેપ આવવી જોઈએ તમારી। ટી બાર શોધાઈ ગયો તો એની નીચે વાય બાર, એની નીચે બી, એની નીચે એ, એની નીચે વાય કેપ। આ રીતે તમારે ક્રમબદ્ધ જ જવાનું છે। એવું નથી કે વાય બી શોધી નાખ્યો તો બાજુમાં જગ્યા છે તો એ શોધી નાખું, એની બાજુમાં જગ્યા છે તો વાય કેપ શોધી નાખું, એવું કરવાનું નથી। તમારે પ્રેઝન્ટેશન પણ આપવાનું છે। શું કરવાનું છે? તો પ્રેઝન્ટેશન પણ તમારે આપવાનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો। એ રીતે તમારે જગ્યાનો બચાવ કરવાનો નથી। ચાલો જોઈએ સિગ્મા ટી છેદમાં એન। તો સિગ્મા ટી, તો સિગ્મા ટી બરાબર કેટલા આવી આપણી પાસે? 28, એટલે કેટલા આવશે? તો અહીં આવશે 28, અને એન, તો એન બરાબર કેટલા છે? 7, એટલે આપણને શું મળશે? તો આપણને મળશે ટી બાર। તો ટી બાર કેટલો આવશે? તો ટી બાર આવશે આપણો 4। કેટલો આવશે? તો ટી બાર આવશે આપણો 4। એ જ રીતે શું શોધી નાખવાનું છે? વાય બાર। તો વાય બારનું સૂત્ર શું છે? તો વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન, જ્યાં સિગ્મા વાય બરાબર કેટલો આવ્યો હતો? 49.9। તો અહીં લખી દઈશું 49.9, અને છેદમાં એન, તો એન બરાબર કેટલા છે? 7, એટલે કે આપણો જે વાય બાર છે એ વાય બારની કિંમત આપણને કેટલી મળશે? તો વાય બારની કિંમત મળશે આપણને 7.13। કેટલી મળશે? તો મળશે 7.13, એટલે કે અહીંથી આપણને બે માપ મળી ગયા, એક વાય બાર અને એક ટી બાર। હવે આપણે નેક્સ્ટ કોલમ કઈ બનાવવાની છે? તો નેક્સ્ટ કોલમ આપણે બનાવવાની છે ટી વાયની। કઈ બનાવવાની છે? ટી વાયની, એટલે કે ટી અને વાય। તો ટી ટી એટલે કે આ કોલમ, અને વાય એટલે કઈ થશે? આ કોલમ। બંનેનો શું કરવાનો છે? ગુણાકાર। બંનેનો શું કરવાનો છે? ગુણાકાર, એટલે કે 7.6 × 1। તો 7.6 × 1 એટલે કેટલા થશે? તો થશે 7.6। કેટલા થશે? 7.6। ત્યારબાદ છે 6.9 × 2। તો 6.9 × 2 કેટલા થશે? તો 13.8। કેટલા થશે? 13.8। ત્યારબાદ છે 7.1 × 3, તો 7.1 × 3 થશે 21.3। હવે મિત્રો, મેં તમને કેલ્સીમાં કીધું હતું એમ તમારે ગુણાકાર કરવાનો છે, ને કઈ રીતે? તો 7.1 × 6 કરીને બરાબરનું બટન દબાવવાનું છે, પછી ક્લિયરનું બટન એટલે કે સી વાળું બટન દબાવવાનું નથી, એટલે તમને ડાયરેક્ટ શું મળી જશે? તો ઓટોમેટિક તમને ગ્રાન્ડ ટોટલનું બટન દબાવશો એટલે તમને અહીં સરવાળો મળી જશે, એટલે કે તમારો ટાઈમ પણ બચશે। શું થશે? ટાઈમ પણ બચશે। ત્યારબાદ છે 7.3
3 गुणिया 4 तो के 7.3 गुणिया 4 एट 29.2 त्यारबाद 7.2 गुणिया 5 तो 7.2 गुणिया 5 एट 36 त्यारबाद 6.9 गुणिया 6 तो 6.9 गुणिया 6 एट के आ 41.4 के 41.4 त्यारबाद 6.9 गुणिया 7 तो 6.9 गुणिया 7 एट 48.3 के 48.3 आनो सरवाळो करीशुं एटले आपणने शुं मळशे सिग्मा टी वाई अने सिग्मा टी वाई आपणने मळे छे 197.6 के 197.6 હવે કઈ કોલમ બનાવવાની છે તો હવે ટી સ્ક્વેર હવે આપણને શું જોઈશે તો હવે આપણને ટી સ્ક્વેર જોઈશે તો અહીં શું આવશે તો અહીં આવશે ટી સ્ક્વેર ટી સ્ક્વેર એટલે કે આ જે ટી છે એનો શું કરવાનો છે વર્ગ એટલે કે 1નો વર્ગ તો 1નો વર્ગ કેટલો થશે 1 ત્યારબાદ 2નો વર્ગ તો 2નો વર્ગ કેટલો થશે 4 3નો વર્ગ તો 3નો વર્ગ થશે 9 4નો વર્ગ તો 4નો વર્ગ થશે 16 5નો વર્ગ તો 5નો વર્ગ થશે 25 6નો વર્ગ તો 6નો વર્ગ થશે 36 અને 7નો વર્ગ તો 7નો વર્ગ કેટલો થશે તો 7નો વર્ગ થશે 49 અને અહીંથી આપણને શું મળશે તો અહીંથી આપણને મળશે સિગ્મા ટી સ્ક્વેર તો સિગ્મા ટી સ્ક્વેર આપણને મળે છે 140 કેટલા મળે છે 140 હવે આપણી પાસે સૂત્ર તો એક જ છે સૌ પ્રથમ શું શોધવાનું છે બી બીનું સૂત્ર શું છે તો એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય છેદમાં શું આવશે તો છેદમાં આવશે એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર ત્યારબાદ શું શોધવાનું છે એ એ બરાબર શું છે તો એ બરાબર છે વાય બાર માઇનસ બી ટી બાર અને બીજું શું શોધવાનું છે વાય કેપ બરાબર શું છે તો એ પ્લસ બી ટી શું આવશે એ પ્લસ બી ટી તો આ સૂત્ર મૂકીને આપણે શું કરવાની છે તો આપણે ગણતરી કરવાની છે અને અનુમાન મેળવવાનું છે કે જ્યાં ટી બરાબર આપણે કેટલા લેવાના છે તો 2017નું વર્ષ એટલે ટી બરાબર આપણા કેટલા થતા હતા 9 થતા હતા તો ચાલો સૌ પ્રથમ આપણે જે આપણી પાસે કિંમતો છે એ કિંમતો લખી લઈએ અને ત્યારબાદ આપણે શું કરી દઈએ તો સૂત્ર લખીને ગણતરી કરી દઈએ તો આપણી પાસે કિંમતો કઈ કઈ છે તો સૌ પ્રથમ આપણી પાસે છે એન સૌ પ્રથમ શું છે આપણી પાસે એન તો એન બરાબર કેટલા હતા તો એન બરાબર છે 7 ત્યારબાદ શું હતું તો સિગ્મા વાય કેટલો આવ્યો હતો આપણી પાસે તો સિગ્મા વાય આપણે એને મળ્યો હતો 49.9 કેટલા હતા 49.9 ત્યારબાદ સિગ્મા ટી તો સિગ્મા ટી કેટલા હતા 28 બીજું શું જોઈશે આપણને તો ટી બાર બરાબર કેટલા આવ્યા હતા 4 ત્યારબાદ વાય બાર બરાબર કેટલા આવ્યા હતા તો 7.13 કેટલા આવ્યા હતા 7.13 ત્યારબાદ સિગ્મા ટી વાય તો સિગ્મા ટી વાય આપણને કેટલો મળ્યો હતો 197.6 કેટલો હતો 197.6 ત્યારબાદ સિગ્મા ટી સ્ક્વેર તો સિગ્મા ટી સ્ક્વેર કેટલા આવ્યા હતા 140 કેટલા આવ્યા હતા 140 અને છેલ્લે આપણને કીધું છે કે 2017ના વર્ષ માટે તો ત્યાં આપણો ટી બરાબર કેટલા થશે તો ટી બરાબર 9 અને શું શોધવાનું છે આપણે વાય કેપનું અનુમાન કરવાનું છે તો ચાલો હવે આપણે સૂત્ર મૂકીએ અને સૂત્રમાં કિંમતો મૂકીશું એટલે આપણને શું મળી જશે તો આપણને જવાબ મળી જશે સૌ પ્રથમ શું શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે શોધવાનું છે બી ઓકે બીનું સૂત્ર શું થશે તો હવે સૂત્ર તો બધું યાદ જ છે આપણને તો એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય છેદમાં શું આવશે તો છેદમાં આવશે એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર હવે આપણે કિંમતો મૂકી દઈએ તો એન એન બરાબર કેટલા છે 7 એટલે કેટલા આવશે તો આવશે 7 ગુણ્યા સિગ્મા ટી વાય તો સિગ્મા ટી વાય અહીં છે આપણી પાસે કેટલા છે 197.6 એટલે કે 197.6 માઇનસ સિગ્માટી એટલે કેટલા હતા 28 એટલે અહીં કેટલા આવશે તો આવશે 28 ગુણ્યા સિગ્મા વાય તો સિગ્મા વાય કેટલા છે તો 49.9 એટલે કેટલા આવશે 49.9 છેદમાં તો છેદમાં શું આવશે એન એન બરાબર કેટલા છે 7 એટલે કે 7 ગુણ્યા સિગ્માટી સ્ક્વેર તો સિગ્માટી સ્ક્વેર કેટલો હતો 140 એટલે કેટલા આવશે તો આવશે 140 માઇનસ સિગ્માટી તો સિગ્માટી એટલે કેટલા હતા 28 તો શું આવશે 28નો વર્ગ શું આવશે 28નો વર્ગ હવે ગુણાકાર કરી નાખીશું અને ત્યારબાદ શું કરીશું બાદબાકી અને ભાગાકાર એટલે આપણને શું મળી જશે જવાબ મળી જશે ચાલો 7 ગુણ્યા 197.6 તો આપણને મળે છે 1383.2 એટલે કે 1383.2 માઇનસ 28 ગુણ્યા 49.5 તો મળશે આપણને 1397.2 કેટલા મળે છે 1397.2 છેદમાં 140 ગુણ્યા 7 તો મળશે 980 કેટલા મળશે 980 અને 28નો વર્ગ એટલે આવશે 784 કેટલો આવશે 784 હવે માઇનસ કરીશું તો અંશમાં આવશે માઇનસ 14 કેટલા આવશે
माइनस चौदह ने छेद में माइनस करीशू एटले केटला आवशे तो आवशे 196 केटला आवशे 196 भगाकार करीशू एटले आपणने शुं मळशे तो माइनस में किंमत मळशे केटली मळशे तो बी बराबर आपणने मळशे माइनस 0.07 केटली मळशे तो माइनस 0.07 हवे बीजू आपणे शुं शोधवानुं छे तो बीजू आपणे शोधवानुं छे ए એનું સૂત્ર શું હતું તો એનું સૂત્ર કંઈક આવું હતું વાય બાર માઇનસ બી ટી બાર શું હતું વાય બાર માઇનસ બી ટી બાર જ્યાં વાય બાર એટલે કેટલા હતા તો 7.13 કેટલા હતા 7.13 તો અહીં લખી દઈશું આપણે 7.13 માઇનસ બી બી એટલે આ તો કેટલા હોય છે માઇનસ 0.07 કે માઇનસ 0.07 અને ટી બાર તો ટી બાર એટલે કેટલા આવ્યા હતા આપણા 4 એટલે કે 7.13 હવે માઇનસ માઇનસ શું થઈ જશે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અને 0.7 ગુણ્યા 4 એટલે કેટલા આવશે તો 0.28 કેટલા આવશે 0.28 7.13 પ્લસ 0.88 એટલે 28 એટલે કેટલા થશે તો 7.41 કેટલા થશે 7.41 એટલે આપણને એની કિંમત કેટલી મળશે 7.41 ત્યારબાદ ત્રીજું શું શોધવાનું છે તો વલણનું સમીકરણ શું શોધવાનું છે વલણનું સમીકરણ ઓકે વલણનું સમીકરણ એટલે શું છે તો વાય કેપ બરાબર શું હતું તો એ પ્લસ બી ટી શું હતું એ પ્લસ બી ટી જ્યાં એ બરાબર કેટલા આવ્યા તો 7.41 એટલે અહીં લખીશું 7.41 પ્લસ બી બરાબર કેટલા છે તો માઇનસ 0.07 અને શું આવશે ટી એટલે આપણું વલણનું જે સમીકરણ છે એ વાય કેપ બરાબર શું બનશે તો 7.41 પ્લસ ઓર માઇનસ શું થઈ જશે માઇનસ 0.07 ટી એટલે આપણું વલણનું સમીકરણ શું બનશે તો આ આપણા વલણનું સમીકરણ બનશે હવે આપણને કીધું છે કે ટી બરાબર કેટલા લેવાના છે તો ટી બરાબર 9 લેતા એટલે અહીં લખશું કે જ્યાં ટી બરાબર 9 લેતા શું થશે ટી બરાબર 9 લેતા એટલે કે વાય કેપ બરાબર કેટલા આવશે તો 7.41 માઇનસ 0.07 ગુણ્યા કેટલા થશે 9 ગુણ્યા કેટલા થશે 9 એટલે આપણને કંઈક કિંમત આ રીતે મળશે કે 7.41 માઇનસ 0.07 ગુણ્યા 9 એટલે કેટલા થશે 0.63 કેટલા થશે 0.63 એટલે આપણને મળશે 6.78 કેટલા મળશે 6.78 એટલે કે 2017ના વર્ષ માટે જે મૃત્યુદર છે એ મૃત્યુદરની જે આંક છે એ કેટલો થશે તો 6.78 જેટલો થશે કેટલો થશે 6.78 જેટલો જોવા મળશે તો મિત્રો આ હતો આપણો દાખલા નંબર 1 સ્વાધ્યાય 4.2નો કયું સ્વાધ્યાય છે તો સ્વાધ્યાય 4.2નો તમને 5 માર્ક્સનો દાખલો પૂછાય છે તો આ રીતે તમારે શું શોધવાનું છે તો સૌ પ્રથમ તમારે ટેબલ બનાવવાનું છે ટેબલને આધારે માહિતી મેળવવાની છે ત્યારબાદ બી શોધવાનો ત્યારબાદ એ શોધવાનો ત્યારબાદ શું શોધવાનું છે તો વલણનું સમીકરણ એટલે કે વાય કેપ તમારે શોધવાનું છે અને જે વર્ષ માટે તમને કીધું હોય એ વર્ષનો તમારે ટી શોધવાનો છે શું શોધવાનો છે ટી શોધવાનો છે અને ટી બરાબર એ કિંમત લઈને તમારે શું કરવાની છે ગણતરી કરવાની છે ક્લિયર મિત્રો તો આ દાખલા એકદમ ઇઝી છે તમે જે પાર્ટ 1 છે આપણો જે સ્ટેટનો પાર્ટ 1 છે એ પાર્ટ 1માંથી ટોટલ 48 માર્ક્સનું કેટલા માર્ક્સનું 48 માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે અને 48 માર્ક્સમાંથી તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો એવા આ ચેપ્ટર છે જો તમને ચેપ્ટર 2ના સૂત્ર આવડે તો ચેપ્ટર 3ના સૂત્ર આવડે ચેપ્ટર 3ના સૂત્ર આવડે તો ચેપ્ટર 4ના સૂત્ર આવડે એકદમ ઇઝી છે એટલે તમે જો થોડી મહેનત કરો તો તમે આરામથી સ્ટેટમાં પાસ થઈ શકો છો અને જો થોડી વધારે મહેનત કરો તો તમે આરામથી 100માંથી 100 માર્ક્સ પણ મેળવી શકો છો કેટલા માર્ક્સ 100માંથી 100 માર્ક્સ એની ગેરંટી હું આપું છું તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર થેન્ક યુ